A leading local news channel of Vadodara. દીપાવલીના તહેવારોમાં વધુ એક વખત બાઇક સવાર ગઠિયાઓ પુનઃ સક્રિય બન્યા છે અને અછોડો તોડી પલાયન બનવાની ઘટના બની હતી. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં બે બાઇક સવાર યુવકો મહિલાનો સોનાનો અછોડો તોડી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં પુનઃ અછોડા તોડો સક્રિય બન્યા છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં મિત બંગલોસમાં રહેતા સવિતાબેન ચૌહાણ અમીન પાર્ટી પ્લોટ પાસે ગયા હતા. સવિતાબેન કેળાની લારી પાસે કેળા ખરીદવા ઉભા રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર આવેલા બે યુવકો પૈકી પાછળ બેસેલા એક યુવકે બાઇક પરથી નીચે ઉતર્યો હતો અને સવિતાબેનના ગળામાં થાપ મારી પોણા બે તોલાનો સોનાનો અછોડો તોડી બાઇક પર બેસી બંને યુવકો ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ગોરવા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી બાઇક સવાર લૂંટારૂને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હું અહીંયા કેળા લેવા ઊભી હતી લારીએ અને આપાથી બાઇકવાળા બે જણ હતા. પાછળથી બાઇકવાળાએ મને આમ મારી અને લઈને ભાગ્યો છે. તો કેટલા કેટલા તોલાની સોનાની પોણા તોલાની હશે. પેન્ડલ હતી, પેન્ડલ હતું અંદર. તમે બૂમ બૂમ કરી હતી કે? હા, બૂમ મારી, મારું ચેન તોડીને ભાગ્યો એવું બૂમ મારી. એવું બાઇક હતું એ ખબર છે, કેમ કે હું આવી રીતે આમ ઊંધું આમ લેતી હતી કેળા અમની જોડે અને આમ આવીને એ એકદમ જ મારી નાખ્યો ને એટલે. હા, પોલીસને 100 નંબર પર કરી ગયો તો તરત આવી ગઈ પોલીસ. સવિતાબેન જગદીશભાઈ ચૌહાણ.